अंधश्रद्धा फैलावी रह्या होवाना आक्षेपो लगावी रह्या छे। अंधश्रद्धा निवारण शाखाना सभ्य द्वारा सूरत पोलीस कमिश्नर ने बागेश्वर धामना पंडित धीरेन्द्र शास्त्री विरुद्ध अरजी करवामां आवी छे। તેઓ ડોંગ કરી રહ્યા છે અને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને પરમિશન ન આપવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને વિવાદ વકરી રહ્યો છે। મધુભાઈ કાકડિયા દ્વારા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના વચ્ચે જઈને દિવ્ય દરબારના નામે ડોંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હવે સુરતમાંથી કેટલાક યુવાનો દ્વારા તેમને ફોન કરીને ધમકી પણ આપવામાં આવી રહી છે। ફોન ઉપર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે અને બીભત્સ ગાળો આપવામાં આવી રહી છે। ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવતા પહેલા તેને લઈને વિવાદો વકરવાનું શરૂ થઈ ગયું છે। હા, મેં અરજી કરેલી છે એવી કે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામવાળા, હવે એમણે જે આયોજન કર્યું છે અમારા ઉધના ડિંડોલીમાં, તો એ આયોજન ખરેખર અંધશ્રદ્ધા ફેલાવવા માટે છે, તો એ બંધ રહેવું જોઈએ એવી મારી માંગણી છે। અને બીજી કે જો કદાચ એ લોકો એવું ન ઈચ્છતા હોય તો અમને જાહેરમાં પ્રશ્ન પૂછવાની સત્તા એટલે કે રક્ષણ માટે આપે પોલીસ, અને અમે જાહેરમાં પ્રશ્ન પૂછી શકીએ જેથી ત્યાં ચૂલેભંગ ન થાય, તો આના માટે મેં અરજી કરેલી છે। શું ધમકીઓ મળી રહી છે તમને? અને ધમકીઓ મારી નાખવાની મળે છે અને એમ કહે છે તારે હું, આ અમારો ધર્મ છે, આ અમારો ધર્મ છે, પણ ધર્મમાં જે અધર્મ છે એના માટે હું દૂર કરવા માટે પ્રયત્નો કરું છું કે ભાઈ ધર્મ તમારો છે તો ધર્મ કેવો હોવો જોઈએ, તો માણસાઈનો ધર્મ તો છે નહીં। ધમકી ગાળ્યું કાઢી છે અને મારે મારી નાખવાની ધમકી આપેલી છે। કોણ છે અને કોઈ ફરિયાદ? હવે એક એક છે રબારી સમાજનો છોકરો અને એક છે રજપૂત સમાજનો છોકરો, હોય કે મોટો હોય ખ્યાલ નથી આવ્યો, પણ હવે ધમકી આવી છે, આ ધર્મ છે થોડો, આ તો અધર્મ થયો। પોલીસ ફરિયાદ કરી છે ધમકી? ના, પોલીસ ફરિયાદ મેં નથી કરી અને મારી પાસે સમય નથી રહ્યો, અને હું પોલીસ ફરિયાદ કરીશ, પણ જો એમાં કામ થાય તો ઠીક છે, બીજું શું કરવાનું, નકર લોકો ભગવાન ભરોસે મૂકે છે, પણ અમે અમારા ભરોસે કે ભાઈ જે થવું હોય તે થાય।